તહેવાર હોય કે શનિ રવિની રજાઓ, ગુજરાતીઓને બસ ફરવાનું બહાનું જોઈએ છે. ગુજરાતમાં દેશી વિદેશી પર્યટકોથી સતત વ્યસ્ત રહેતા સ્થળો એટલે દીવ અને દ્વારકા. ગુજરાત પાસેના બે બીચની વૈશ્વિક સ્તરે નામના થઈ છે. એક છે દ્વારકામાં આવેલો શિવરાજપુરનો બીચ અને બીજો દીવમાં ઘોઘલા પાસેનો બીચ. આવો આ બંને બ્લુ ફ્લેગ બીચની એક સફર માણીએ. સુંદર, શાંત અને પ્રકૃતિના સમન્વયનું નજરાણું એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ, જે બન્યો છે દેશના 8 બીચમાંનો પહેલો ગુજરાતનો બ્લુ ફ્લેગ બીચ. આપણે આપણા ગુજરાતનું ગૌરવ ગણી શકીએ એના માટે અમે ખાસ આ જોવા માટે આવીએ છીએ. અને આપણે આમ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે પાસે આવો સરસ દરિયો છે. બ્લુ ફ્લેગ બીચ એટલે જે બીચ પૂર્ણ રૂપે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધા મળતી હોય, જેના કુલ 32 ક્રાઇટેરિયા છે જેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે, ત્યારબાદ તે સ્થાનને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળે છે. આ સર્ટિફિકેશન ડેનમાર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા આપવામાં આવે છે. શિયાળામાં લોકો સ્કુબા ડાઇવિંગ માટે પણ આવતા હોય છે, તો હું વિશ કરું છું કે ગવર્મેન્ટ હજુ આના પર કામ કરે અને હજુ આને ડેવલપ કરે, સો દેટ કે આ બહુ જ સારો બીચ બની શકે, પ્રવાસીઓ ખૂબ સારી રીતે બીચને માણી શકે. તે માટે અલગ અલગ પ્રોજેક્ટ છે એ ગુજરાત ટુરિઝમ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં આવનારા છે. અને આ બાબતે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી અને ચાર રસ્તાઓ તેમજ જે જરૂરી બીજી ફેસિલિટી છે એ ફેસિલિટીઓ આપવાની ટેન્ડર પ્રક્રિયાઓ પણ ટૂંક સમયમાં છે એ સરકાર દ્વારા આરંભવામાં આવશે અને ખૂબ સારી રીતે આ બીચને ડેવલપ થઈ શકે અને વધુમાં વધુ પ્રવાસીઓ અહીં આવે એ માટે સમગ્ર પ્રકારની વ્યવસ્થા છે એ સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે. અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખું પાણી પ્રવાસીઓને અહીં લટાર મારવા માટે મજબૂર કરે છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દૂર આવેલો છે કે અહીંનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે. આની અંદર રેતીનો ભાગ હોવાથી સૂર્યના કિરણ નીચેથી રિફ્લેક્ટ થઈ અને આનું બ્લુ વોટર થાય છે. એટલે આ બીચની અંદર બીજી પણ એ ખાસિયત છે કે બહારથી આવનાર ઇન્ડિયામાં 75% નોન સ્વિમર છે, તો એના માટે સૌથી બેસ્ટ જગ્યા છે. કારણ કે આ ફ્લેટ બીચ છે અને કોઈ બી વ્યક્તિ અહીંયા આવીને સ્નોર્કલિંગ છે, સ્કુબા ડાઇવિંગની આ એક્ટિવિટી કરી શકે. આ તો આપણે દ્વારકા સાઈડની મુલાકાત લીધી, હવે આપણે જઈએ દીવ તરફ, જ્યાંના ઘોઘલા બીચને પણ બ્લુ ફ્લેગનું સર્ટિફિકેશન મળ્યું છે. બધા એ ફરવાના સ્થળોમાં મને સૌથી બેસ્ટ દીવનું લાગ્યું, કારણ કે મેં બધું વાંચ્યું, ઇન્ટરનેટ પર જોયું કે એ લોકોએ બહુ પ્રિકોશન્સ રાખેલા છે, પ્રોપર એમનું બધા હોટલ્સ બધા પ્રોટોકોલ્સ ફોલો કરે છે અને જે રીતથી અહીંયા બધું એરેન્જમેન્ટ કરેલું છે કોવિડ માટે, એના જોઈને મને બહુ સરસ એમ કે આ સ્થળ ફરવા માટે સૌથી બેસ્ટ લાગ્યું. પર્યાવરણ, પાણીની ગુણવત્તા, સુરક્ષા અને સુવિધાના આધારે તૈયાર થયેલ આ બીચ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને 4 ચાંદ લગાવી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજેશ રૂપારેલિયા અને વિજયાલક્ષ્મીનો રિપોર્ટ.